મોર્નિંગ બાળકો, કેમ છો? મજામાં છો ને બાળકો? આજે આપણે કયો વિષય ભણવાના ખબર છે તમને? આજે આપણે ભણીશું સામાન્ય જ્ઞાન. સામાન્ય જ્ઞાનની ચોપડીમાં આગળ આપણે ઘણું બધું શીખી ગયા છે, બરાબર છે બાળકો? તો આજે આપણે સામાન્ય જ્ઞાનની ચોપડીમાં કંઈક નવું શીખીશું, તો ચાલો શીખીએ આપણે. જુઓ બાળકો, આ તમારા નવમી સામાન્ય જ્ઞાનની ચોપડી છે, એટલે આપણે સામાન્ય જ્ઞાનની ચોપડીમાં શું કરવાના છે? લેસન કરવાના છે. આગળ પણ આપણે સામાન્ય જ્ઞાનની ચોપડીમાં લેસન કરતા હતા ને, તો આજે પણ આપણે સામાન્ય જ્ઞાનની ચોપડીમાં પ્રવૃત્તિ કરવાની છે. જુઓ અહીંયા શું લખ્યું છે, ટેલિબિયા. શું કહેવાય? ટેલિબિયા. બાળકો તમને ખબર ટેલિબિયા કોને કહેવાય છે? જે વસ્તુમાંથી તેલ નીકળે છે તે વસ્તુને ટેલિબિયા કહેવામાં આવે છે, બરાબર છે બાળકો? જુઓ, જે વસ્તુમાંથી તેલ નીકળે તેને શું કહેવાય? ટેલિબિયા. આ સરસવ છે, આ સરસવ છે એટલે આને જો આપણે પીસી નાખીએ તો આમાંથી પણ તેલ નીકળે છે. આ તલ છે, તલને પણ આપણે પીસી નાખીએ તો એમાંથી પણ તેલ નીકળે છે. આ મગફળી, મગફળી એટલે કે સિંગ, તેમાંથી પણ તેલ નીકળે છે. અને આ એરંડા છે, એરંડામાંથી શું બને છે? દિવેલ બને છે, બરાબર છે બાળકો? તો આ બધા શું છે? ટેલિબિયા છે. તો આમાંથી તેલ નીકળે છે. તો ચાલો, નીચેની આ પ્રવૃત્તિ છે, ટેલિબિયામાંથી મળતા તેલને યોગ્ય રીતે જોડો. એટલે કે અહીંયા જે ચિત્ર આપ્યું છે તેમાંથી કયું તેલ બને છે તે તમારે તેની સાથે જોડવાનું છે. ચાલો, સૌથી પહેલાં તો શું છે? ટલ. તો અહીંયા શું લખ્યું છે? આયરું નાના અક્ષરે લખ્યું છે, ટલનું તેલ. ટલમાંથી ટલનું તેલ બને છે. આ છે એરંડા, એરંડામાંથી શું બને છે? દિવેલ. શું બને છે? દિવેલ, જેનો આપણે ઉપયોગ અનાજમાં કરીએ છીએ. તમારા મમ્મી જ્યારે વર્ષના ઘઉં, જ્યારે ઘરમાં બહુ બધા ઘઉં લાવે છે અને જે ઘઉંને આખું વર્ષ સાચવવાના હોય છે, તો તેને દિવેલમાં ભેગા કરીને સાચવે છે. તો એટલે એ દિવેલ શેમાંથી બને છે? એરંડામાંથી બને છે. હવે આ છે સિંગ. સિંગ એટલે કે મગફળી. મગફળીમાંથી શું બને છે? સિંગ તેલ. એટલે કે આને અહીંયા સિંગના તેલ સાથે, તેલના ડબ્બા સાથે જોડી દેવાનું છે. આપણે રસોઈમાં જે વાપરીએ છીએ તેમાં પણ અલગ અલગ તેલ આવે છે, તો તેમાંનું એક આ સિંગ તેલ છે. જે આપણે રસોઈમાં શાક બનાવીએ છીએ, અલગ અલગ પછી વિવિધ પકવાનો બનાવીએ છીએ, પૂરી, થેપલા, ખાખરા, આ બધી વસ્તુઓ બનાવવા માટે તેલનો ઉપયોગ થાય છે. તો તેમાં સિંગ તેલનો પણ ઉપયોગ કરી શકાય છે, બરાબર છે બાળકો? અને આ છે સરસવ. શું છે? સરસવ. તો તેમાં આ સરસવને, સરસવમાંથી શેનું તેલ બને છે? સરસવનું તેલ બને છે, બરાબર છે બાળકો? તો જુઓ, તલમાંથી તલનું તેલ બને છે, એરંડામાંથી દિવેલ બને છે, સિંગ મગફળીમાંથી સિંગ તેલ બને છે, અને સરસવમાંથી સરસવનું તેલ બને છે. દરેક તેલ જુદી જુદી રીતને રીતે આપણને ઉપયોગી નીવડે છે, બરાબર છે બાળકો? ચલો હવે આપણે પાછળ જોઈએ. ચાલો જુઓ અહીંયા શું લખ્યું છે, ટ્રાફિકના નિયમો. બાળકો તમે તમારા મમ્મી પપ્પા સાથે ગાડી ઉપર, રિક્ષામાં અથવા બસમાં ફરવા જતા હો ત્યારે તમને જ્યાં ચાર રસ્તા પડતા હોય ત્યાં આ રીતના ત્રણ રંગની લાઇટ હોય છે, લાલ રંગ, પીળો રંગ અને કયો રંગ છે? લીલો રંગ. તો લાલ રંગ એટલે લાલ રંગની લાઇટ થાય ત્યારે તમારે ઊભા રહેવાનું હોય છે, પીળા રંગની લાઇટ થાય છે ત્યારે તમારે આજુબાજુ જોવાનું હોય છે, અને ગ્રીન એટલે કે લીલા રંગની લાઇટ થાય છે ત્યારે તમારે રસ્તો ક્રોસ કરવાનો હોય છે અથવા તો ગાડી આગળ વધારવાની હોય છે, બરાબર છે? લાલ રંગ ફરી પાછા, લાલ રંગ હોય ત્યારે ઊભા રહેવાનું, પીળો રંગ હોય ત્યારે આજુબાજુ જોવાનું, અને લીલો રંગ હોય ત્યારે આપણે રસ્તો ઓળંગવાનો છે, એટલે કે રસ્તો ક્રોસ કરવાનો છે. જુઓ, રસ્તો ઓળંગતી વખતે બંને બાજુ જોવાનું, આ બાજુ પણ જોવાનું અને આ બાજુ પણ, એટલે કે ડાબી અને જમણી બંને બાજુ જોવાનું હોય છે. રસ્તો ઝીબ્રા ક્રોસિંગ પરથી જ ઓળંગવો. ઝીબ્રા ક્રોસિંગ એટલે કે રસ્તાની વચ્ચે જે કાળા અને સફેદ રંગના પટ્ટા હોય તેને ઝીબ્રા ક્રોસિંગ કહેવામાં આવે છે. તો તેના ઉપરથી જ આપણે રસ્તો ઓળંગવાનો હોય છે. વાહનની
સાથે કોઈની પણ સાથે ગાડી પર જાઓ તો પાછળ બરાબર બેસવાનું, સરખી રીતના વ્યવસ્થિત આગળ જે બેઠું હોય તેને પકડીને બેસવાનું, એટલે કે વાહનની પાછળ આપણે વ્યવસ્થિત બેસવાનું જેથી આપણે પડી ન જવાય. બસમાં બેસવું હોય તો પણ બસની બહાર હાથ કાઢવાનો નહીં, અને રિક્ષામાં બેઠા હોય તો રિક્ષામાં પણ વ્યવસ્થિત બેસવાનું. બરાબર છે બાળકો? ચાલો હવે આપણે નીચે જોઈએ. જુઓ, રસ્તા ઉપર રમવું નહીં, રસ્તા ઉપર રમવા જવાનું નહીં. તમે રસ્તા ઉપર રમવા જાઓ તો શું થઈ જાય, ગાડી એવું આવે તો આપણે છુંડાઈ જવાય અથવા તો આપણું એક્સિડન્ટ થઈ જાય, એટલે રસ્તા ઉપર રમવાનું નહીં. બસમાં લાઇનમાં ચઢવું, સ્કૂલની બસ હોય કે પછી તમે કશે ફરવા જતા હોય તે બસ હોય, દરેક બસમાં આપણે સરખી રીતના વ્યવસ્થિત લાઇનમાં ચઢવું. ફૂટપાથ ઉપર ચાલવું, રસ્તાની બંને બાજુ ફૂટપાથ બનાવેલા હોય છે, એટલે કે ઓટલા જેવું બનાવેલું હોય છે જે એકદમ લાંબુ લાંબુ હોય, હંમેશા તે ફૂટપાથ ઉપર જ ચાલવું, રસ્તા ઉપર ચાલવું નહીં. રસ્તા ઉપર ઘણા બધા વાહનોની અવર જવર હોય છે, એટલે કે આપણે ફક્ત ફૂટપાથ ઉપર જ ચાલવું. બરાબર છે બાળકો? ચાલો, બસના પગથિયા ઉપર ઊભા ન રહેવું. બસના બસ હોય તેના પગથિયા ઉપર અથવા એટલે કે દરવાજા પાસે ઊભા ન રહેવું. એ જ રીતના જો તમે ટ્રેનમાં જતા હોય તો ટ્રેનના દરવાજા પાસે પણ ઊભા ન રહેવું. બરાબર છે બાળકો? ચાલો હવે શું છે, બસમાંથી હાથ માથું બહાર કાઢવા નહીં. આ છોકરો જે બસમાંથી હાથ બહાર કાઢે છે, માથું બહાર કાઢે છે, તો આ રીતના કરવું નહીં. જો તમે આ રીતના કરો તો તમે બસની બાજુમાંથી જો કોઈક વાહન ચઢતું હોય તો તેનાથી આપણું એક્સિડન્ટ થઈ શકે છે, એટલે કે બસની બહાર હાથ માથું કંઈ પણ વસ્તુ બસની બહાર કાઢવી નહીં. ચાલો શું લખ્યું છે, ચાલુ બસે ચઢવું નહીં. ચાલુ બસ હોય એટલે કે આપણે બસ સ્ટેશન પર ઊભા હોય અને બસ જતી રહી હોય તો ચાલુ બસે એટલે કે દોડતા દોડતા બસમાં ચઢવું નહીં. તે જ રીતના જો ટ્રેનમાં જતા હોય તો ટ્રેનમાં પણ ચાલતા ચાલતા અથવા તો દોડતા દોડતા બસમાં ચઢવું નહીં, તેનાથી પડી જવાની અને અકસ્માત થવાની સંભાવના રહે છે. બરાબર છે બાળકો? તો આ આપણે શું જોયું, ટ્રાફિકના નિયમો એટલે કે લાલ લાઇટ, પીળી લાઇટ અને લીલી લાઇટ વિશે આપણે શું લીધી છે, માહિતી લીધી, અને રસ્તા ઉપર વાહનોમાં કઈ રીતના આપણે મુસાફરી કરવી તેની સમજ કરી છે. ઓકે બાળકો, ચાલો હવે આપણે બાજુમાં જોઈએ. જુઓ બાજુમાં શું લખ્યું છે, સલામતી એટલે કે સાવચેતી, આપણે કઈ કઈ રીતે સાવચેતી રાખવી જોઈએ તેની અહીંયા આપણને અમુક તેના વિશે અમુક સૂચનાઓ આપી છે જેને આપણે સમજવાની છે. જુઓ, ગેસ કે દિવાસળીને અડવું નહીં. તમારી પાસે અહીંયા ગેસની બોટલ હોય અને તમે હજુ નાના કહેવાય, એટલે કે દિવાસળી ગેસની બોટલ પાસે દિવાસળીને સળગાવવી નહીં અથવા તો ગેસને પકડવું પણ નહીં. બરાબર છે બાળકો? બાથરૂમમાં સાબુ નીચે મૂકવો નહીં. તમે જ્યારે નાહવા માટે જાઓ છો અથવા તો કંઈક પણ કામ માટે બાથરૂમમાં જાઓ છો તો ત્યારે ત્યારે તમારે સાબુને હંમેશા સાબુના સ્ટેન્ડમાં અથવા તો સાબુના બોક્સમાં જ મૂકવો જરૂરી છે. જો તમે સાબુને એમ જ મૂકી દેશો તો સાબુ ઉપર તમારો અથવા તો તમારા ઘરના કોઈ પણ વ્યક્તિનો પગ પડશે અને સાબુ પરથી શું થઈ જવાશે, લપસી જવાશે, એટલે કે સાબુને તમારે સાબુના સ્ટેન્ડમાં અથવા તો સાબુના બોક્સમાં જ મૂકવો જોઈએ. વીજળીના સાધનોથી સાવચેત રહેવું. વીજળીના સાધનો, ઘણા બધા વીજળીના સાધનો હોય છે, જેમ કે આ શું આપી છે, ઇસ્ત્રી. બરાબર છે? ઇસ્ત્રી એ કપડાને ઇસ્ત્રી કરવા માટે વપરાય છે, તો તેને તમારે અડવી નહીં. જો તેને અડવામાં આવે તો દાઝી જવાની સંભાવના રહે છે. તે જ રીતના સ્વિચબોર્ડને પણ ચાલુ બંધ કરવી નહીં. ચાલુ સ્વિચે કોઈ પણ પ્લગ એટલે કે સ્વિચનો વાયર અંડર પ્લગમાં નાખવો નહીં. તમે હજુ નાના છો એટલે કે આ બધી વસ્તુથી તમારે શું રહેવું જોઈએ, દૂર રહેવું જોઈએ. નીચે શું છે, બ્લેડ ચપ્પુ કાતરને અડવું નહીં. જુઓ બાળકો, બ્લેડ છે, ચપ્પુ છે, આ વસ્તુથી તમારે તમારા નખ કાપવાના અથવા તો કોઈ પણ વસ્તુ કાપવી જરૂરી નથી. નખ કાપવા માટે આપણે નેલ કટરનો ઉપયોગ કરી જ શકો છો, એટલે કે તમારે હંમેશા બ્લેડ અને ચપ્પુથી શું રહેવું જોઈએ, દૂર રહેવું જોઈએ. બાલ્કનીમાં વાંકા વરવું નહીં. તમારા ઘરે બાલ્કની હોય અથવા તો બારી હોય તો તેમાંથી તમારે તમારા શરીર બહાર હાથ મોં
માથું એ બધું તમારે બહાર કાઢવું જોઈએ નહીં, એનાથી તમારે નીચે પડી જવાની સંભાવના રહે છે. એની બાજુમાં દાદર ઉપર દોડા દોડી કરવી નહીં. સ્કૂલે આવો અથવા તો તમારા ઘરે હોય, દાદર ચઢો અથવા તો ઉતરો, એકદમ સાચવીને સાવચેતીપૂર્વક ચઢવાનું અને ઉતરવાનું. ધ્યાન રાખવાનું કે કોઈને ધક્કો ન લાગે અને આપણે પણ પડી ન જવાય, બરાબર છે? એટલે કે દાદર ચઢવા અને ઉતરતા ફેરી આપણે દોડા દોડી ન કરવી જોઈએ. સાવચેતીપૂર્વક આપણે દાદર ચઢવાના અને ઉતરવાના, બરાબર છે બાળકો? ચાલો, પ્રાણીઓને પજવવા નહીં. કોઈ પણ પ્રાણી તમારા ઘરે આવે અથવા તો તમે કશે પ્રાણી સંગ્રહાલયમાં ફરવા જાઓ તો ત્યાં ઘણા બધા પ્રાણીઓ તમને જોવા મળે છે, તો એ પ્રાણીઓને આપણે પજવવા એટલે કે હેરાન કરવા નહીં, બરાબર છે? એમને મારવા નહીં અથવા તો એમને ગમે તેવી વસ્તુઓ ખાવા માટે પણ આપવી નહીં, બરાબર છે બાળકો? વર્ગમાં બેન્ચ ઉપર કૂદવું નહીં. સ્કૂલે આવો તો તમારે બેન્ચ ઉપર કૂદવું નહીં. એ જ રીતના ઘરે તમારા બેડ, ઘરે તમારી પાસે બેડ હોય, સોફા હોય, ટેબલ હોય, ખુરશી હોય, એ બધી વસ્તુઓ ઉપર પણ કૂદકા મારવા નહીં. તેનાથી તમારે પડી જવા જશો અને સાથે સાથે તમારા શરીરને કંઈક ને કંઈક નુકસાન પણ થાય, એટલે કે વાગી જવાની સંભાવના રહે છે. ચાલો, બાજુમાં શું છે? ખુલ્લી ગટર પાસે રમવું નહીં. જુઓ બાળકો, રસ્તા ઉપર તમે રસ્તા ઉપર આ રીતના ગટર હોય અથવા તો કશે પણ તમે જે રમત રમતા હોય ત્યાં સાઈડ ઉપર આ રીતે ખુલ્લી ગટર હોય તો તેનાથી તમારે દૂર રહેવું જોઈએ, ત્યાં તમારે રમવું જોઈએ નહીં. કારણ કે બાળકો, રમતા રમતા તમે અંદર તમે એમાં પડી જાય તો તમને શું થઈ જાય છે? નુકસાન થાય છે. માટે ખુલ્લી ગટર પાસે રમવું પણ નહીં. જુઓ બાળકો, અહીંયા આપણે શું કરી? સલામતી વિશે આપણે શું મેળવી છે? માહિતી મેળવી છે, બરાબર છે બાળકો? જુઓ, સૌથી પહેલાં તો આપણે તેલીબિયા વિશે એટલે કે કયા બીમાંથી તેલ બને છે તેના વિશે માહિતી મેળવી લીધી. ત્યાર પછી ટ્રાફિકના નિયમો પણ સમજી લીધા અને ત્યાર પછી સલામતીના નિયમો પણ સમજી લીધા. હવે બાળકો, જે આ ટ્રાફિકના નિયમો અને સલામતીની જે પ્રવૃત્તિ છે એટલે કે જે એક્ટિવિટી છે તે આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું. પણ આટલું તમારે બરાબર ધ્યાનથી જોવાનું છે અને સાંભળવાનું છે અને સમજવાનું પણ છે, અને સાથે સાથે તમારે તમારા મમ્મીને પણ કહેવાનું કે અમને આમાં થોડી સમજ આપે, જે રીતે અમને ટીચરને સમજાવ્યું છે એ પ્રમાણે. ઓકે બાળકો?